ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા જવાનને પેટમાં દુખાવા બાદ બુરહાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 12 દિવસની સારવાર બાદ હોસ્પિટલના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા જવાનને પેટમાં દુખાવા બાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. 12 દિવસની સારવાર બાદ હોસ્પિટલ તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો, જેથી પરિવારજનોએ જવાનની અંતિમ વિધિની તૈયારી કરતા હતા. આ દરમિયાન ડેથ સર્ટિફિકેટ ન હોવાથી તબીબીને બોલાવવામાં આવ્યા હતા, જેને જવાન જીવિત હોવાનું કહેતા લોકો ચોંકી ઉઠ્યા હતા. જવાનને ફરી સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યું હતું. સુરત મેડિકલ હોસ્પિટલ ખાતે સારવાર રહી રહેલા મનોજ વાઘ સુરત ટ્રાફિક પોલીસમાં TRB તરીકેની ફરજ બજાવતા હતા. થોડા દિવસ પહેલાં પેટમાં દુખાવો પડતા પરિવાર દ્વારા મહિન્દરપુલા પોલીસ સ્ટેશનની સામે આવેલી બુરહાની હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં 12 દિવસની સારવાર બાદ તબીબી દ્વારા આ જવાનને છેલ્લા શ્વાસ ચાલતા હોય અને મશીન પરથી ઉતાર્યા બાદ તેનું મોત થઈ જશે તેમ કહી તેને ઘરે લઈ જવા પરિવારજનોને જણાવ્યું હતું. મોડી રાત્રે મશીન પરથી ઉતર્યા બાદ આ યુવાનને સવારે ઘરે મૃત હાલતમાં લઈ જવાયો હતો. મનોજ વાઘના મૃતદેહની અંતિમ વિધિ પરિવાર દ્વારા ભારે હૈયેથી તૈયારીઓ કરી દેવામાં આવી હતી. હાલ દરમિયાન શમશાનમાં મંગાવવામાં આવ્યું ડેથ સર્ટિફિકેટ ન હતું, જેથી ડેથ સર્ટિફિકેટ ન હોવાથી નજીકના તબીબીને બોલાવવામાં આવ્યા હતા. તબીબી આવીને યુવાનનું શરીર ચેકઅપ કરતા તે જીવિત હોવાનું બહાર આવ્યું હતું, જેથી પરિવાર સહિતના અંતિમ ક્રિયામાં આવેલા લોકોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને હોસ્પિટલની બેદરકારી સામે આવી હતી. કેમેરામેન દિનેશ પરમાર સાથે રાજેન્દ્ર બાગલ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, સુરત. એને કઈ ના, પેટમાં થોડું દુખાવો થયું તો આ લોકોને કે ઓપરેશન કરવું પડશે, તો અમે દાખલ કરી દીધું તો કે તમને આટલા આટલા પૈસા લાગશે, તાત્કાલિક એમરજન્સી છે. પછી રાતના મારા જોડે પૈસા નથી, પછી મેં આ ફાઇલ મૂકી દીધી ઘરની અને પછી લઈને ગયા અમે, તો ઓપરેશન કર્યું એ લોકોને. રાતના આવું કીધું તું, પછી રાતના અમે મૂકી રાખ્યું હતા કે બૈરા છોકરા અહીંયા કોઈ માણસ નથી, તો પછી એમ કે એ લોકો ને કઈ થઈ જાય બૈરાઓને, એટલે સવારના લઈને આવ્યા. ઘરે લઈને આવ્યા તો કઈ નહી હતું, એના પર લાવેલા બધી પબ્લિક આવી ગયેલી, મહેમાન બધાને ફોન કરાઈ ગયા કે હવે તો આવું થઈ ગયું છે, બધા આવી ગયા. ડોક્ટરને પછી બોલાયું, પછી ડોક્ટર બી આવું કીધું શ્વાસ પછી ચાલુ થયું. ડોક્ટર કે શ્વાસ ચાલે છે ને તમે લોકોને કાં લઈ જાઓ છો, તો છોકરો એમ કે શ્વાસ ચાલુ થઈ ગયો એમ કે જોર જોરથી શ્વાસ લેવા લાગ્યો. પછી બધા લોકોને આમ થઈ ગયા કે કાં લઈ જાયેલા તમે. પછી મેડિકલ કોલેજવાળા બેન આવ્યા અચાનક, ખબર નહીં આ બેન, પછી આ બેનો કીધું. હા તમે અહીંયા ઘરે ડેડ બોડી લેવા અંતિમ ક્રિયા બધું જ થઈ ગયું. હા બધી વિધિ હવે લઈ જવાનો ટાઈમ હતો. અત્યારે અમારા છોકરાને કેવું છે? હમણાં તો બોલે છે મજાનું, મમ્મી કરીને મને કાલે બૂમ પાડી, બોલવા લાગ્યો, હાથ પગ હલાવવા લાગ્યો, સરસ દેખાય છે ને, બહુ સુજન બી ઉતરી ગઈ છે. ઘટના આખી બની હતી, ઘટના એવું છે કે એ લોકોને જરા તકલીફ થયેલી હતી તો એ લોકો દવાખાને લઈ ગયેલા પ્રાઇવેટમાં, પછી એ લોકોને એડમિટ કર્યા. એડમિટ કર્યા કે પેટમાં દુખાવાનું કંઈક કીધું કે એ લોકોએ ઓપરેશન કરાવવાનું કીધું. હવે આ લોકો પાસે પૈસા નહીં હતા, તો પૈસા નહીં હતા એટલે આ લોકોએ કંઈ મકાન ગીરવી રાખ્યું 2 લાખમાં, મકાન ગીરવી રાખીને એ લોકોએ તો પૈસા ભર્યા ને 2-3 દિવસથી એ લોકોએ ઓક્સિજન પર રાખ્યો ને 3-4 દાડે એમ કે આ એક્સપાયર થઈ જવાના છે, તમે ઘરે લઈ જવાનું હોય તો લઈ જઈ શકો. તો આ લોકો રાતના લાવવાની કોશિશ કરી, પણ રાતના શું છે કે આ લોકો બધા બૈરા બૈરા હતા અને બીજું કોઈ મતલબ અહીંયા માણસ જેવું કોઈ હતું જ નહીં, એટલે આ લોકો ગભરાઈ ગયા કે રાતના કંઈ પોઝિશન થઈ જાય તો આપણે કેવી રીતના કરવાનું. એટલે આ લોકોએ રાતના તાજ મૂકી રાખ્યો ને સવારે બધા મહેમાન લોકો બી આવી ગયેલા ગામથી, ને એ લોકો આવ્યા ને એ લોકો પછી રાતના સવારે લઈ જવાની તૈયારી કરી, સવારે તો લઈ જવાની તૈયારી કરી એટલે પેલા પ્રાઇવેટ ડૉક્ટરને બોલાવ્યો. ડૉક્ટરને બોલાવ્યો તો ડૉક્ટરે ચેક કર્યું એમ કે આ તો શ્વાસ લે છે, એનો તો કંઈ પ્રોબ્લેમ એવું નથી, તો એમ કે તમે બીજું કંઈ કરો. તો એટલે અમે 108 પછી બોલાવ્યો ને એને મેડિકલ કોલેજ લઈ ગયા. અત્યારે કેવી કન્ડિશન છે? તમારું નામ? મારું નામ અમોલ ઠાકુર છે. અમોલભાઈ, તમારા ભાઈને કંઈક ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ મૃત જાહેર થયું હતું, શું છે આખી ઘટના? સાહેબ, મારા ભાઈને ખાનગી હોસ્પિટલમાં પહેલાં એડમિટ કરવામાં આવ્યો હતો, ત્યાંથી એને ડિસ્ચાર્જ આપ્યા બાદ એને પાછું એ જ દિવસે નાઇટમાં પેટમાં દુખાવો થયો. તે ખાનગી હોસ્પિટલમાં ડૉક્ટરે એક એને બોટલ ચડાવ્યા, ત્યારબાદ એને એવું કહેવામાં આવ્યું કે સિટી સ્કેન કરવું પડશે, સોનોગ્રાફી કરાવવું પડશે. તો સાહેબ, અમને બીજા દિવસે સવારે અમે સોનોગ્રાફી માટે મજૂરા ગેટ ગયા સુપર સ્કેનમાં. સાહેબ, ત્યાંથી
મારે ફેમિલી બધા રિલેટિવ બધા ત્યાં જ હતા, એમની પાસે રિપોર્ટ આવવાના પહેલાં ડૉક્ટરનો ફોન આવ્યો મારા પર કે એને ઓપરેશન કરવું પડશે, તો એની માટે અમે બુરાણી હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં બુરાણી હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યા બાદ ડૉક્ટર પિયુષભાઈ અનાજવાલાએ ઓપરેશન કર્યું. ત્યારબાદ એની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ કે એને 4 દિવસ વેન્ટિલેટરમાં મૂક્યો. 4 દિવસ પર વેન્ટિલેટરમાં મૂક્યા બાદ ડૉક્ટરે એવું કીધું કે આનું વેન્ટિલેટર કર્યા બાદ આનું ડેથ થઈ ગયું. બરાબર, તો એને અમે ઘરે લઈ ગયા. ઘરે લઈ ગયા બાદ અમે અંતિમ વિધિની પ્રોસેસ ચાલુ કરી, ત્યારે ડેથ સર્ટિફિકેટ નહીં હોવાના કારણે અમે પ્રાઇવેટ ડૉક્ટરને બોલાવ્યું એક. તો ડૉક્ટરે એવું કીધું કે એની શ્વાસ ચાલે છે. ત્યારબાદ અમે મેડિકલ કોલેજનો સંપર્ક કર્યો. મેડિકલ કોલેજનો સંપર્ક કર્યા બાદ એને તાત્કાલિક આઈસીયુમાં નાખવામાં આવ્યું અને આઈસીયુમાં નાખ્યા બાદ ડૉક્ટર અને ડૉક્ટરના સ્ટાફ મદદથી અત્યારે મારા ભાઈની સિચ્યુએશન બહુ સારામાં સારી છે.